આજની મોજશોખ માટે પૈસાની જરૂરિયાત માટે યુવાનો કંઈ પણ કરી રહ્યા છે અને આવા જ મોજશોખ માટે બે લાંબા મૂછડિયા યુવાનોએ સોનાના ચેનની ચીર ઝડપનો રસ્તો લીધો, પરંતુ પોલીસની નજરમાંથી ના છટી શકતા તેઓ હાલ પોલીસની હવાલાતમાં હવા ખાઈ રહ્યા છે. ટીવી સ્ક્રીન ઉપર દેખાતા આ બંને શખ્સો હજી તો યુવાનીમાં પગ માંડી રહ્યા છે. યુવાનીનો જોશ અને મોજશોખ કરવાની ઈચ્છાને પગલે બંને લબર મૂછડિયા ચેનની ચીલ ઝડપ કરવાના રસ્તે ચડી ગયા, પરંતુ રાજકોટ પોલીસની નજરમાંથી બચી નહીં શકતા બંનેને રાજકોટ રૂરલ LCB જેતપુર સિટી પોલીસ અને જેતપુર DYSPની ટીમોએ આ બંનેને પકડી પાડેલ હતા, જેમાં કરણ મગનભાઈ પરમાર ઉંમર વરસ 20 અને મહેન્દ્ર વસરામભાઈ સરવૈયા ઉંમર વરસ 21 બંને ગોંડલના રહેવાસી છે. પોલીસ દ્વારા બંને પાસેથી 11થી વધારે સોનાના ચેન કબજે કર્યા છે. અંદાજિત 2 લાખ અને 43,000 19 માંડી અને 11/4/2019 દરમિયાન ટોટલ જેતપુર સિટી અને ઉપલેટા શહેરમાં ટોટલ 7 જેટલા ચેન સ્નેચિંગના બનાવો બનેલા. એમાં એક જ પ્રકારના વ્હીકલ અને એક જ પ્રકારના માણસો મતલબ કે સેમ માણસો આ ગુનો કરતો હોવાનું CCTV કેમેરા અને ફૂટેજના આધારે અમને માહિતી મળતા, જે CCTV કેમેરા ફૂટેજ અને વગેરે આધારે અમને માહિતી પૂરી મળતા, અમારા જિલ્લા પોલીસ વડાના વડપણ નીચે જિલ્લા LCB જેતપુર સિટી અને અમારી તમામ ટીમો ભેગા મળી અને રાજકોટ ગ્રામ્યની પોલીસે આ આરોપીઓને પકડી પાડવા માટે કમર કસી હતી, જેમાં CCTV કેમેરાના આધારે અને જુદી જુદી માહિતી આધારે એ લોકો જે પ્રકારે અને જે દિશામાં જતા હતા એ દિશા આધારે જુદી જુદી ટીમોએ શરૂઆતમાં પોરબંદર તરફ, પછી જૂનાગઢ તરફ અને રાજકોટ તરફ એ લોકો જુદી જુદી જગ્યાએ CCTV કેમેરા ચેક કરતા યોગ્ય દિશા નક્કી નહોતી થઈ, પરંતુ છેલ્લે એ લોકોના CCTV કેમેરાના અંદરના જે કેમેરા હતા ગોંડલ શહેરના એના આધારે આ લોકો જે જગ્યાએથી પસાર થતા હતા એમાં ઓળખની નંબર પ્લેટ રાખતા નહોતા અને એની ઉપરની જે ઓળખની નિશાની હતી આગળ માં લખેલું હતું એને લોકો ઢાંકી દેતા હતા, પરંતુ અન્ય કેમેરામાં એ વસ્તુ સ્પષ્ટ થતાં કે માં લખેલું જ એક્ટિવા એની અંદર વપરાય છે અને જે એ લોકોનું વર્ણન અને એનો જે ટોપી પહેરવાની અને એના કપડાં આધારે જુદા જુદા કેમેરા ચેક કરતા ગોંડલ શહેરની અંદર અમુક વિસ્તારમાં ગયા પછી એમના ચહેરા ખુલ્લા કરી નાખતા અમારા LCBના સભ્યો દ્વારા એ લોકોને એમના સ્થાનિક સોર્સ દ્વારા એમને આરોપીઓને ઓળખી દીધેલા, જેમાં કરણ પરમાર અને મહેન્દ્ર નામના બે ઇસમો, જે કરણ છે એ અગાઉ આ જ પ્રકારના ચેન સ્નેચિંગના ગુનામાં જૂનાગઢ જિલ્લામાં પકડાયેલો હતો અને ઘરફોડ ચોરીમાં પણ અગાઉ પકડાયેલો છે. આ લોકોએ ટોટલ 7 ગુના કરેલા હતા. એમની પાસેથી ટોટલ ઓરિજિનલ મુદ્દામાલ 2,43,000 અને એના એક્ટિવા સહિતનો તમામ વસ્તુ ઓરિજિનલ મુદ્દામાલ પોલીસ દ્વારા કબજે કરવામાં આવેલો છે અને આરોપીઓની આજે ધરપકડ કરવામાં આવી છે. સાહેબ, એની જે જો ચેન સ્નેચિંગ કરવાની જે એમઓ છે કેવી હતી, કેવી રીતના કરતા હતા? એમઓમાં આ લોકો એક્ટિવા ઉપર કરતા હતા અને એ લોકોના જણાવ્યા મુજબ કે તોડવા માટે એ સાંજના સમયે જે ઓળખાય નહીં અને વૃદ્ધ માણસોને ટાર્ગેટ કરતા અને નજીક ગયા પછી દોરો પકડી અને પછી અચાનક એક્ટિવાની સ્પીડ વધારી દે, જેનાથી એક ઝટકા ભેગ એ તૂટી જતા અને આ રીતના ગુના આચરતા હતા. આ ગુના કરવા પાછળનું, આ ચેન સ્નેચિંગ કરવા પાછળનું કારણ શું હોઈ શકે? હાલ તો એ લોકો પોતાની આર્થિક પરિસ્થિતિને ધ્યાનમાં લઈને આ ગુના કરતા હોવાનું કહે છે, પરંતુ આરોપીઓનો જે પૂર્વ ઇતિહાસ અને એ લોકોની જે નિવેદનો લેતા પોતે નશાના માટે આનો ઉપયોગ અને પૈસાની તંગીના કારણે કહેતા હોવાનું જણાય છે, પરંતુ હાલ વિશેષ તપાસ કરવાની બાકી છે. સાહેબજી, પૂર્વમાં કોઈ ભૂતકાળમાં કોઈ એમની પર ગુનામાં સંડોવાયેલા આરોપી જે કરણ પરમાર છે એ અગાઉ ઘરફોડ ચોરી અને ચેન સ્નેચિંગના ગુનામાં પકડાઈ ચૂકેલો છે અને અત્યારે એમની પાસેથી ઓરિજિનલ તમામ મુદ્દામાલ કબજે કરવામાં આવેલો છે. જે હજુ ફરિયાદીઓને એના ઓળખ કરાવી અને એના વિરુદ્ધમાં પૂરતા પુરાવા મેળવવાના બાકી છે. એમની જેના ભોગ બનનાર છે એમણે એમને ઓળખી શકે એટલા માટે એમની ઓળખ પરેડ પણ કરાવવાની બાકી છે.
કરણ અને મહેન્દ્રએ મોજશોખ કરવાના પૈસા માટે તો સોનાના ચીલ ઝડપ કરતા હતા. તેઓની મોડવે એપ્રેન્ટિસ જોવા થઈ તો તેઓ એક ડેમ શોપ ટાર્ગેટ પસંદ કરતા. આ બંનેમાં મહેન્દ્ર માસ્ટર માઇન્ડ હતો. તેઓ ખાસ સાંજના સમયે અવાવરુ જગ્યાએ નીકળતા અને વૃદ્ધ કે મહિલાઓને ટાર્ગેટ બનાવતા, જેના માટે હોન્ડા એક્ટિવાનો ઉપયોગ કરતા અને મહિલાએ વૃદ્ધ પાસેથી નીકળીને ગરામાં રહેલ ચેન ઉપર હાથ નાખતા અને ઝટકો મારીને ચેન લૂંટીને ભાગી જતા. તેઓ રહેતા ગોંડલ, પરંતુ સોનાના ચેનને ચીલ ઝડપ કરતા જેતપુર અને ઉપલેટા વિસ્તારમાં કરતા. આ ટોળકીના વધેલા ત્રાસના પગલે પોલીસે તમામ જગ્યાના સીસીટીવી ફૂટેજ લઈને તપાસ શરૂ કરી, જેમાં તેઓ જે એક્ટિવા વાપરતા તેના આધારે બંનેને પકડી પાડ્યા. માસ્ટર માઇન્ડ મહેન્દ્ર એક્ટિવામાં નંબર પણ ન રાખતો અને એક્ટિવા ઉપર લખેલમાં નામનું લખાણ જ્યારે સીસીટીવીથી બચવા માટે હાથથી ઢોંકી દેતો, પરંતુ રાજકોટ પોલીસની નજરમાંથી ન બચી શક્યા અને હાલ તો પોલીસના સકંજામાં છે. હાલ તો આ બંને લબર મુછડિયા પોલીસની હવાલાતની અંદર છે અને સજાની મજા માણી રહ્યા છે. સુરેશ ભાલિયા, ZSTV, જેતપુર.